नमस्कार दर्शक मित्रों, बुलेटिन इंडिया में आपनु स्वागत छे। टू ध टॉपिक साथे हूं छु प्रीति। टू ध टॉपिक एक एवो कार्यक्रम के जेमा आपने वाचा आपवामां आवे छे, आपनी जे समस्याओ होय छे तेने वाचा आपवामां आवे छे। आजे वात करवी छे मारे जगतना तातनी, आजे मारे वात करवी छे खेडूतनी। जारे खेडूत परेशान थाय छे कारण के आजे तमारी अने मारी थाळीमां जे रोटलो छे ने ए फक्त अने फक्त आ खेडूतना कारणे छे। ए ज खेडूत के जे अर्धी रात्रे जईने पोताना पाकने पाणी पीवडावतो होय छे, ए ज खेडूत के जे नथी જોતો ઉનાળો, જે નથી જોતો ચોમાસો, જે નથી જોતો શિયાળો, અને જ્યારે પાક પકવીને એ માર્કેટયાર્ડમાં લઈ જાય છે અને તેની સાથે જે ક્રૂર મજાક થતી હોય છે, મારે એના માટે વાત કરવી છે। એટલા માટે કારણ કે 166 કિલો ડુંગળીના વેચાણ બાદ જ્યારે ખેડૂતને 10 રૂપિયા આપવામાં આવે છે ને, તો તેને એવું લાગે છે કે આ 10 રૂપિયા પાણીના ભાવે મારી જે મહેનત છે તેને પાણીના ભાવે મૂલવવામાં આવે છે। આજે અમે વાત કરીશું કસ્તુરીના કકડાટની અને વાચા આપીશું ખેડૂતને। આપણે સંભળાવીએ છીએ કે ખેડૂતો કેવા પરેશાન થઈ રહ્યા છે અને પોતાના પાકને 10 રૂપિયાના ભાવે આપવાની જગ્યાએ તે ઘેટા અને બકરાને ખવડાવવાનું વધારે પસંદ કરતા હોય છે। આવો આપને સંભળાવીએ છીએ કે તે ખેડૂતો શું કહી રહ્યા છે, પોતાની જે વાચા છે તે કેવી રીતે વ્યક્ત કરી રહ્યા છે। આ સાબરકાંઠા જિલ્લાની અંદર બટાકાની ખાસા એવી ખેતી મોટા ભાગમાં થઈ રહી છે, એની અંદર કરાર આધારિત પણ ખેતી થઈ રહી છે અને કરાર વગર પણ ખેતી થઈ રહી છે। અને જે કરાર આધારિત ખેતી થઈ રહી છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કંપની ભાવ પણ સારા આપ્યા છે, 40-46 રૂપિયા મણે। અને જે માથા ઉપર જે કરાર વગરની જે ખેડૂતો વાયુ છે એવા 60-70% ખેડૂતો છે અત્યારે, જે કરાર વગર ખેતી કરી રહ્યા છે, એને આજે ભાવ મળતા નથી પોષણસમ। અને તમે જુઓ તો લગભગ 2011-12 એને ભાવ આજ સુધી 2023 થયું ત્યાં સુધી લગભગ સેમ ભાવ રહ્યા છે, એટલે બહુ ભાવમાં કોઈ ફેર પડ્યો નથી। અને અમે અમારી અપીલ એવી છે કે સારા એવા ભાવ મળે અને જે માથા દીઠ જેને વાયુ છે એને પોષકક્ષમ ભાવ મળે, જેથી મજૂરી ખર્ચ, ખાતર ખર્ચ એ પણ ખૂબ વધી ગયો છે। અહીંયા અમારે ત્યાં 50-60% એગ્રીમેન્ટવાળા વાવેતર કરવામાં આવ્યું છે બટાકાનું, અને 50% જેવું વાવેતર પોતાની માથે ઉપર પોતાના રિસ્ક ઉપર ખેડૂતોએ કર્યું છે। તો જે 50% જે કંપની દ્વારા જે એગ્રીમેન્ટ કરીને વાવેતર કર્યું છે એના માટે કોઈ પ્રશ્ન નથી, એનો ભાવ નક્કી થઈ ગયેલા છે। પણ બાકી જે 50% વાવેતર બાકી છે પોતાના માથે પોતાના રિસ્ક ઉપર કર્યું છે, એટલે અત્યારે બજારમાં પોષણક્ષમ ભાવો નથી મળતા, તો એ માટે સરકારે ખરેખર પગલાં લેવા જોઈએ। આ એક બટાકાની ખેતી એક ખર્ચાળ ખેતી છે અને એમાં લેબર, ખાતરથી માંડીને ઘણા ખર્ચાઓ વધી ગયા છે અત્યારે, તો એક પોષણક્ષમ ભાવ મળી રહે, જે પોતાના ઉપર પોતાના રિસ્ક ઉપર ખેતી કરી છે બટાકાની, તો સરકારે ખરેખર કંઈક પગલાં લેવા જોઈએ। અને અમારી એક નમ્ર અપીલ છે સરકારને અને વેપારીઓને કે ખેડૂતોને બટાકાના પાકના પોષણક્ષમ ભાવ આપે। ઘેટા બકરાના શું ભાવ નથી મળતા એટલે ઘેટા બકરાને ખવડાવી, બિહારમાં અમુક તો થાય જ નહીં, અત્યારે તો 80-90 રૂપિયા મળે છે ભાવ, એ 200 રૂપિયા તો હોવો જ જોઈએ એમ। અત્યારે જો આ ઘેટા બકરાને ખવડાવી કરી, નુકસાની તો આવે જ ને, આમાં ભાવ હારા મળે તો મેળા આવે આમાં। આજે 9 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કાંદાની, લાલ કાંદાની આશરે 2.75 લાખથી લઈને આવક થઈ છે। ગઈકાલે ઘટેલા ભાવને લઈને માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને નિકાસમાં પ્રોત્સાહન આપવા માટે, રેલવેના વેગનો ફળાવવા માટે રજૂઆત કરેલી છે, જેથી કરીને ભાવ ચળવાઈ રહે। હાલના ભાવથી ખેડૂતોને લગભગ વિઘાદીત 10-15 હજારનું નુકસાન થઈ ગયું છે। ગઈકાલ કરતાં આજે પણ 10-15 રૂપિયા ઢીલા છે માર્કેટમાં, એટલે આ સમય દરમિયાન જે ડુંગળી માર્કેટમાં આવે છે 15 દિવસથી વધારે રોકી શકાતી નથી, તેને લઈને માલ ખેડૂતોએ વેચવો જ પડે છે અને આને લઈને બજારમાં વેચવા જેવું દબાણ છે અને ભાવ સતત ઘટતા રહે છે, ત્યારે સરકાર યોગ્ય પગલાં લઈને ખેડૂતોને રાહત થાય એ માટે અમારી રજૂઆત અમે કરી છે। ડુંગળીની વ્યવસ્થા ઉતારવા માટે બધી કરી છે, પણ દેશાવરોમાં બધા જ રાજ્યોમાંથી આવક થઈ રહી છે, ત્યારે ભાવ હજુ વધુ ઘટવાની ધારણા છે, જેથી સરકાર યોગ્ય પગલાં લે એવી મારી રજૂઆત છે। આભાર। ડુંગળીમાં કાંઈ વળતું નથી, 300 રૂપિયા મજૂરી છે, 300 રૂપિયા મજૂરી જે છે કે એમાં આપણે કાંજીના ને પાણીના ને એ પૈસા અમે નથી ગણતા, પણ છતાં ડુંગળી લાવવામાં ઠેલાના ને આવડા આપણે ભાડું એમાંય 50 રૂપિયા તૂટે છે, પાક્યા માલ પાક્યા પછીના પૈસા તૂટે, આમાં કાંઈ સરકાર તો હું અમને 1.60 કે 70 રૂપિયા કે 90 રૂપિયા ભાવ આપે છે,
એમાં અમે શું લઈ લઈ, મજૂરી તો અમારે 300 રૂપિયા છે, એ તો ચૂકવવાની જ છે. જેવું 500 રૂપિયા અમારા ગાંઠ ના થાય. હવે અમે ઓણસાલ ડુંગળીનું વાવેતર 10 વીઘાનું કર્યું છે. 10 વીઘાના વાવેતરમાં 18,000 નું બિયારણ જોયું તો પંચગંગા લીધું અને 1 વીઘાએ 1.25 કિલો જેવું નાખ્યું. ઉગ્યું નહીં ગરમીના કારણે, એટલે બીજી વાર લઈને વાવ્યું. અને અમે બધો ખર્ચો ખાતરની થેલી, દવા, બિયારણ અને મજૂરી, પાણી રાતે વાળી, પાવર રાતે વાળી, આ પરિસ્થિતિમાં ડુંગળી પેદા કરી, જ્યાં પેદા થઈ ગઈ ત્યાં અત્યારે ભાવ નથી. લણામણ અમે 40 રૂપિયા તો એક મણના દઈ છીએ, એટલે ઉપાડી લણવાના અને બીજો ખર્ચો અલગ, ટ્રાન્સપોર્ટ ભાડું યાર્ડ માર્કેટિંગ યાર્ડમાં નાખી તો એનો ખર્ચો પણ નથી નીકળે એમ. તો ના સ્વીટ કે અમારે અત્યારે ઘેટા બકરાવાળાઓને મફતના ભાવે દઈ દેવી પડી. આ સ્થિતિ ખેડૂતોને, મોદી સાહેબ એમ કહે કે 2022માં ખેડૂતોને ડબલ ભાવ, આમાં ક્યારે ડબલ ભાવ થાય? આ જો ખેડૂત નહીં બચે ને તો આ દેશ નહીં બચે, એ પેલા ખબર પડે. સરકાર આ ખરીદી કરે અને સરકાર એનો સ્ટોક કરે ગમે એ કરે, પણ જો ખેડૂતોનો એક બંધારણ છે એ કે ખેડૂતની જમીન છે, ખેડૂત ખેતી વાવે તો એની, નો વાવે તો સરકાર લઈ લે, પણ સરકાર ભાવ તો દે, નકા બેસે કેવી રીતે? કસ્તુરીના કકડાટની આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે જગતનો તાત જે પ્રકારે હેરાન થઈ રહ્યો છે, જગતનો તાત જે પ્રમાણે પરેશાન થઈ રહ્યો છે, બસ તેની જે સમસ્યા છે તેનું સમાધાન કરવાનો અને તેને વાચા આપવાનો પ્રયત્ન ટુ ધ ટોપિકમાં કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ નથી મળી રહ્યો, જે પ્રમાણે સાવ મફતના ભાવમાં જ ચેક આપવાનો વારો આવી રહ્યો છે, તેવા સમયે ખેડૂત પૂછી રહ્યો છે એક જ સવાલ કે આમાં મારો શું વાંક, શા માટે મારી સાથે આ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે કે મને જે ભાવ મળવા જોઈએ તે ભાવ નથી મળી રહ્યા અને મારો જે પાક છે તે આ ઘેટા બકરાને ખવડાવવો પડે છે, કારણ કે માર્કેટ યાર્ડ સુધી લઈ જવાનો જે પૈસા હોય, જે ભાવ હોય તે જ નથી નીકળી રહ્યો. તો પછી આ જે કસ્તુરી છે, જે ગરીબોની કસ્તુરી કહી શકાય, તે ગરીબોની કસ્તુરીનો જે કકળાટ થઈ રહ્યો છે તેની પર સવાલો ઊભા થઈ રહ્યા છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શૈલેષભાઈ પરમાર, કે જેઓ નેતા ભાજપ છે. તદુપરાંત મારી સાથે ઉપસ્થિત છે ચેતન ગઢિયા, કે જેઓ નેતા કોંગ્રેસ છે. જગદીશ અણેરાવજી છે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. અને ભરતસિંહ ઝાલા, કે જેઓ ખેડૂત આગેવાન છે. આપ ચારેય મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. સૌથી પ્રથમ શૈલેષજી, હું આપને સવાલ પૂછીશ, કારણ કે શાસક પક્ષમાંથી આપ છો. જે પ્રકારે અત્યારે હાલ જગતનો તાત હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે, જે સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તે મુદ્દે સરકાર પક્ષ તરફથી આપનું વલણ કેવા પ્રકારનું રહેશે અને આખરે સમસ્યા એવી શું છે? માધ્યમથી જે ખેડૂતો છે અને ખાસ કરી અને ડુંગળી અને લસણ એ પકાવતા ખેડૂતો છે, અત્યારે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, આંધ્રપ્રદેશ હોય, કર્ણાટક હોય, તમામ જગ્યાએ પરેશાન છે. કારણ કે આ 4 રાજ્યો ડુંગળી પકાવતા રાજ્યો છે અને અત્યારની જે સીઝન છે, દર વખતે જોવા જઈએ તો અત્યારે ડિમાન્ડ અને સપ્લાયનો જે નિયમ છે, માંગ અને પુરવઠો, જ્યારે માંગ ન હોય અને પુરવઠો વધી જાય ત્યારે આ પરિસ્થિતિ થતી હોય છે. અમે માનીએ છીએ અત્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને પોષણક્ષમ જોવા જોઈએ, C2+15, એટલે કે જે પ્રમાણે સ્વામિનાથન કમિટીની ભલામણ છે એ પ્રમાણે ભાવ મળવા જોઈએ, નથી મળતા. પરંતુ ક્યાંક ને ક્યાંક મારે ખેડૂતોને પણ આપના માધ્યમથી કેવું છે કે તમામ લોકો અત્યારે ડુંગળી કાઢે નહીં, કારણ કે ડુંગળી છે એ કોલ્ડ સ્ટોરેજમાં પણ લાંબો સમય રહી શકતી નથી, એ મેળા બનાવે છે. ખેડૂતના દીકરા તરીકે અમને અને ભરતસિંહને અને ભાઈ ચેતનભાઈને ખબર પડશે કે મેળા જે બનાવીએ એ મેળામાં પણ લાંબો સમય આ ગરીબોની કસ્તુરી જે ડુંગળી છે રહી શકતી નથી, અને માંગ અને જે પુરવઠો છે એનો નિયમ લાગુ પડે છે. વીઘે 400 મણ જેવી ખેડૂતને ડુંગળી થતી હોય એ પણ દાખલાઓ જોયા છે. મણના 2,000 રૂપિયા સુધીનો ભાવ પણ જોયો છે અને મણનો 10 રૂપિયા ભાવ આવે એ પણ આપણે જોયો છે. જ્યારે અમારા મહુવા જે છે ત્યાં વધારે ઓનિયનના ખેડૂતો પણ છે ને, ત્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ક્યાંક ને ક્યાંક ફાયદો થાય છે કે ભાવો વધઘટ થાય તો પણ જે ભાવ હોય એ મળી રહે છે. પરંતુ ખેડૂતોની જે ડુંગળી છે આપણા દેશની, એ યુરોપ, યુક્રેન, રશિયા અને અલગ અલગ દેશોમાં જાય છે અને ખાસ કરીને વધારે રશિયા, યુક્રેન અને યુરોપમાં વપરાય છે. અને રશિયા અને યુક્રેનનું યુદ્ધ થતા ત્યાં આપણી જે ડુંગળી થતી જતી હતી એ બંધ થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક. એમ છતાં પણ રાજ્યના કૃષિ મંત્રી શ્રી જે મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કાલે જાહેરાત પણ કરી છે કે ડુંગળી પકવતા જે ખેડૂતો છે સરકાર એની સાથે છે, કા
કારણ કે આ સરકાર ખેડૂતોથી ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટેની સરકાર હોવાના કારણે આ ડુંગળી પકવતા જે ખેડૂતો છે એ મુંજાઈ નહીં આગામી દિવસોમાં એના માટે સરકાર કઈક ને કઈક વિચારી રહી છે. ઓકે ચેતનભાઈ. ઋતુબેન, પેલા તો હું આપનો અને આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જયારે કસ્તુરી ડુંગળી છે આજે ખેડૂતોને ઓરાઈ રહી છે અને આપણે એની પડખે ઉભા રહીએ છો. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે જયારે કસ્તુરી ડુંગળીના ભાવ વધતા હોય ત્યારે અમુક લોકો સિટીની અંદર જે રહેતા હોય છે અમુક લોકો ડુંગળીનો એવી રીતે વિરોધ કરતા હોય, તેજુરીમાં રાખતા હોય એવી રીતે વિરોધ કરતા હોય છે. અને આજે તમે ખેડૂતને પડખે ઉભા એટલે ખૂબ ખૂબ આભાર તમારો માનું છું. બીજી વાત, તમે પેલા શૈલેષભાઈએ જે વાત કરી કે માર્ગ અને પુરવઠો, કે માર્ગ અને પુરવઠો એટલે કે તમારી ડુંગળીનું જે ઉત્પાદન છે એની તમને પેલા ખબર હોવી જોઈએ કે દાખલા તરીકે અત્યારે ખેડૂતોએ ડુંગળીની વાવેતર કર્યું છે તો તકલીફ ક્યાં પડે છે? મુખ્ય તકલીફ એ પડે છે અત્યારે કોઈ પણ પાકની તમે લઈ જાઓ, ડુંગળી છે, લસણ છે કે મગફળી છે, પણ ડુંગળી લસણ એટલા માટે વધારે પડતું કોઈને ત્યાંથી અવાજ આવે છે બાળકોનો. મને એવું લાગી રહ્યું છે કે જગદીશભાઈ જે આણેરાવ જે છે ને એમને ત્યાંથી ક્યાંથી અવાજ આવે છે પાછળનો. હા, એટલે કોઈ પણ વસ્તુનો તમે દાખલા તરીકે આપણે કોઈ ઉદ્યોગ લઈ લો તો ઉદ્યોગની અંદર આપણે એવું હોય છે કે તમે કોઈ પણ પ્રોડક્શન નું ઉત્પાદન કરતા તો તમને ખબર હોય કે આ પ્રોડક્શન કેટલું ઉત્પાદન થાય છે, કેટલું આવવાનું છે ઉત્પાદન, અને એ પ્રમાણે તમે એની વેચણી કરતા હોય છે. પરંતુ આ ખેતી એક એવો ધંધો છે, એવી વસ્તુ છે કે જેની અંદર કેટલું પ્રમાણમાં ઉત્પાદન થવાનું છે કોઈને ખબર નથી, કેટલું ઉત્પાદન થવાનું કોઈને ખબર નથી. એના હિસાબે જે ભાવ છે એકદમ ખેડૂતો જયારે ડુંગળીનું વાવેતર કરતા હોય છે તો અટાણે ડુંગળી, અટાણે શૈલેષભાઈ એમ કીધું કે અટાણે ખેડૂતો ન કાઢે ડુંગળી સારું, પણ શૈલેષભાઈ તમને એક વાત કીધું, ડુંગળી અત્યારે કાઢવી પડે એવી છે. કારણ કે ડુંગળીમાં અત્યારે ઉપરના જે ડુંગળીના ઉપર હોય ને એમાં બિયાવવા માંડ્યા, અત્યારે ડુંગળી બગડવા માંડી છે જમીનમાં, એટલે ખેડૂતોને જતો આમ કાઢવામાં પોસાય એમ નથી. એટલે ડુંગળી ખાસ કરીને બગડે છે એના હિસાબે ખેડૂતો કાઢે. એટલે મારું કહેવાનું એવું છે કે તમે જે કંઈ કરો એની આપણે સર્વે કરાવવાનું પહેલા, કે જે ખેડૂતોએ ડુંગળી વાવેતર કર્યું, મગફળીનું વાવેતર કર્યું કે લસણનું વાવેતર કર્યું, આ આખું સર્વે થઈ જાય અને કેટલું વાવેતર થયું તો આપણે આયોજન આપણે કાગળ કરી શકીએ કે આપણે હવે આ જે વસ્તુ ઉત્પાદન થઈને આવશે માર્કેટની અંદર તો આનો નિકાલ કેવી રીતે કરશું અને હું આના વિશે પ્રોડક્શન બીજું કરશું. બીજો એક ઉપાય એવો થાય કે કોઈ પણ ઉત્પાદન તમે આખું લઈ લ્યો તો એના માટે સ્ટોરેજ માટે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં ગોડાઉન નથી, કોઈ મકાન નથી, એના હિસાબે ખેડૂતોને તાત્કાલિક ધોરણે જેવી રીતે માર્કેટિંગ એપીએમસીમાં નાખવા જવું પડે છે. હું તમને થોડા દિવસ પહેલાની જ વાત કરું, મારા ખુદના ગામની વાત કરું. મારા ખુદના ગામમાં અમે હમણાં હાઈ એક દી બેઠા હતા ત્યારે ચર્ચા થતી હતી, એક ભાઈને ધાણાનું વાવેતર કર્યું છે, ધાણાનું વાવેતર કરીને ધાણા કાઢ્યા એટલે ઘરે સંગ્રહવા માટેની જગ્યા નથી, સીધું માર્કેટિંગ યાર્ડ માટે ટ્રેક્ટર જવા દે તો એકદમ સીધું જવાથી એકદમ સ્ટોક ને એપીએમસીમાં સ્ટોક થઈ જાય છે, એના હિસાબે વેપારીઓના પૂરતા પ્રમાણમાં ભાવ નથી આવતો. હવે ડુંગળીની તમને વાત કરીએ તો ડુંગળી તમે જે માર્કેટિંગ યાર્ડની અંદર એપીએમસીમાં વેચવા જાઓ ત્યારે માત્ર ને માત્ર એક કિલોના તમને 1-2 રૂપિયા, તમને 3 રૂપિયા, 4 રૂપિયા તમે જોયું હોય છે એમના એવડા ભાવ મળે છે. અને એ જ ડુંગળી ફરી તમે એપીએમસી ની બહાર નીકળી અને શહેર વિસ્તારમાં આવો અને જે લારી વાળા ઉભા હોય કે અલગ અલગ બીજા કોઈ વેચતા હોય કે દુકાન લેવા જાઓ, એ જ એપીએમસી ની બહારની દુકાન તમે લીટ ડુંગળી લેવા જાઓ એટલે ડુંગળીના 15 રૂપિયા હોય છે. તો આટલો તફાવત કેમ? તમે જે વેચવા જાઓ છો એના તમને 2-3 રૂપિયા મળે છે, પણ એ જ વસ્તુ પાછી તમે ત્યાંથી જ બહાર નીકળી અને એ જ જગ્યા ઉપરથી લ્યો ત્યારે 15 રૂપિયા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક આના વચેટિયાઓ પણ જે ભાવ છે વચેટિયાના હિસાબે પણ ખેડૂતોને નુકસાની ઘણી બધી જાતી હોય છે. એટલે ઓલ ઓવર એવી વસ્તુ સંગ્રહ કરવામાં આવે અને વ્યવસ્થિત એનું આયોજન બંધ કરવામાં આવે તો આના ભાવ રહે. બાકી આ દર વર્ષ દર વખતેની જેમ આ વખતે પણ ભાવ ક્યારેક લસણના ભાવ ન હોય, ક્યારેક ડુંગળીના ભાવ ન હોય, દર વખતે ખેડૂતોને લસણ પણ આવી રીતે ખાતર કરવું પડે છે. અત્યારે ડુંગળીનો ખાલી તમે પ્રીતિબેન એક ખર્ચો ખાલી કાઢો ને એટલે 20-30 હજાર રૂપિયાનો વીઘે એક ખેડૂતને ખર્ચો લાગે છે ડુંગળીના વાવેતરનો ખાલી. હવે 20-30 હજાર રૂપિયા જો વાવેતરનો ખર્ચો લાગ્યો તો ચોમાસામાં જે ઉત્પાદન થયું છે જે ખેડૂતોને જેવી રીતે કપાસ કે મગફળી જે ચોમાસુ પાકમાં જે ઉત્પાદન થયું છે એ પૈસા તો આમાં આવી ગયા. એટલે ખેડૂતોનું આખું ઘર અત્યારે ડુંગળી વાવેતર ખેડૂતો છે ઘર લુહાઈ ગયા છે, પૂરા થઈ ગયા. એટલે શૈલેષભાઈ કહું છું કે આ વખતે તમે કઈક નવો રસ્તો કાઢો એના માટે ખેડૂતો માટે કઈ સહાય મળતી હોય, પરંતુ એના માટે આ સહાયથી કોઈ સોલ્યુશન નહીં આવે, એના માટે તમારે એક સંગ્રહ પુરવઠા એવું કઈક આખું વ્યવસ્થિત આયોજન બંધ કરવું પડે. ઓકે ભરતજી, આપની પાસે આવવા માંગુ છું, આપ જણાવશો. પ્રીતિજી, ખૂબ ખૂબ બુલેટિન ઇન્ડિયાનો આભાર. 100 વાત ને એક જ વાત છે, સોનાનો ભાવ કઈ રીતે નક્કી થાય છે? એક તોલું સોનાનો ભાવ થાય છે અને સોનાનો ખરીદનાર અને વેચનાર કેમ કોઈ દી છેતરાતો નથી? એ જ રીતે મેં અવારનવાર વડાપ્રધાનશ્રીને, કેન્દ્ર સરકારમાં, રાજ્ય સરકારમાં, સુપ્રીમ કોર્ટમાં પણ પિટિશનમાં કીધું છે કે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભાવ નિયંત્રણ કાયદો હોવો જોઈએ.
ખેડૂતો પાસેથી તમે મફતમાં લઈ લો અને બોપલમાં 40 રૂપિયા કિલો ડુંગળી હું લાયો તો શૈલેષભાઈ મેં તમને અવારનવાર કીધું છે કે ગુજરાત સરકારે ચાલુ વિધાનસભા બજેટ સત્રમાં એક કાયદો લાવવો જોઈએ કે કોઈ પણ ખેત ઉત્પાદનના ભાવ મહેનત મજૂરીથી વધારે છે માર્કેટિંગ યાર્ડ વાળા મોહમ્મદ ગદ્દી કરતા પણ જે વધારે લૂંટ કરી રહ્યા છે હરરાજીની શરૂઆત જ 20 રૂપિયા કિલોથી ડુંગળીને થવી જોઈએ સોનાનો ભાવ આઈપીએસ આઈએસ અધિકારીનો પગાર સંસદ સભ્યોનો પગાર અને ધારાસભ્યોના પગારો માર્કેટિંગ યાર્ડમાં નક્કી નથી થતા અને રાત દિવસ જે મહેનત કરતો ખેડૂત એના ભાવ માર્કેટિંગ યાર્ડના ચોરના દીકરાઓ એ વેપારીઓ નક્કી કરે વોટ બિલિંગ ડેમોક્રેસી ડુંગળી પતાવતા ખેડૂતોને 1.5 લાખ રૂપિયાનું નુકસાન છે શૈલેષભાઈ 10 વીઘાની ડુંગળી વાવી હોય તો 10 વીઘાની પાછળ જે ખર્ચો થયો અને અત્યારે વેચવા જાય એટલે ઓછામાં ઓછું 10 લાખ 10 વીઘામાં 2 લાખ નું નુકસાન છે તો 2 લાખ રૂપિયા સરકાર વળતર ન આપી શકે આના માટે સર્વસંમતિથી વિધાનસભામાં કાયદો લાવવો જોઈએ કે ખેડૂતો પાસેથી 20 રૂપિયા કિલો ડુંગળી ખરીદે અને બજારમાં 30 રૂપિયા કિલો વેચે એટલે 1 કિલો એ વેપારીને 10 રૂપિયા નફો મળે આ મફતમાં ખરીદે અને બજારમાં 40 રૂપિયા વેપારીઓ વેચે એટલે ખેડૂતોને નુકસાન થાય અને વેપારીઓ માલામાલ થાય એ દુઃખ છે એ માટે કાયદો બનાવવો જોઈએ સોનામાં કેમ છેતરપિંડી નથી થતી સોનામાં છેતરપિંડી થાય છે તો જે એટલે ભારત ચાવનો મતલબ એ છે કોઈ પણ સરકાર હોય માત્ર ભારતીય જનતા પાર્ટીના દોષ દેવાનો સવાલ નથી સવાલ એ છે કે આઝાદીના 70 વર્ષ બાદ ખેડૂતોને ઘઉંના ભાવ નો આવે ડુંગળીના ભાવ નો આવે મગફળીના ભાવ નો આવે અને લઘુત્તમ ટેકાના ભાવ મગફળી 2000 રૂપિયા હોય એના બદલે 1100 રૂપિયા ખરીદી કરે છે તો અત્યારે ડુંગળીના લઘુત્તમ ટેકાના ભાવ કેટલા હોવા જોઈએ અચ્છા લઘુત્તમ ટેકાના ભાવે શું ખરીદી થઈ છે આજે હું બોપલમાં 40 રૂપિયા કિલો ડુંગળી લાવ્યો અને મેં યાદીમાં મેક્યું છે મહુવાથી ડુંગળી આવે મફતમાં અને અહીંયા 40 રૂપિયામાં વેચાય ગુજરાતની 7.5 કરોડની જનતા છે એક વ્યક્તિને 5-5 કિલો ડુંગળી સરકાર આપી દે 20 રૂપિયાના કિલોના ભાવે તો ડુંગળીનું ઉત્પાદન આપણને ઘટે 7.5 કરોડ જનતાને વ્યક્તિગત કેટલી પ્યાસ જોવી એનો હિસાબ તમે કરો એટલે કહેવાનો આ સરકારનો દોષ નથી આ વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે એના માટે સચોટ કાયદો બનાવવો જોઈએ ઓકે જગદીશજી પ્રથમ પ્રતિક્રિયા મારી પ્રથમ પ્રતિક્રિયા એ જ છે કે દોષારોપણનો કોઈ પોઈન્ટ જ નથી એના રૂટ શા માટે આ પરિસ્થિતિ થઈ છે એક જ સાથે બધી જ જગ્યાએ વેપારીનું કાર્ટેલ થાય એ વાતમાં બહુ માલ નથી પોઈન્ટ એ છે કે આ જે પરિસ્થિતિ છે એનું કારણ જોઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે આ આજની પરિસ્થિતિ નથી તમને કહું ગયા વર્ષે જે ડુંગળીનું ઉત્પાદન જે કલ્ટિવેશન થયું હતું ગુજરાતની વાત કરું છું કારણ કે આ ઇસ્યુ બધે જ છે જુદે જુદી અંશે તો 67,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર ગુજરાતમાં થયું પણ ગયા વર્ષે એટલે આજે દિવાળી પછીનું જે વાવેતર હતું ગયા વર્ષનું 22માં એ 99,000 હેક્ટરમાં થયું એટલે 33% નેટ વધારો છે ખેતી ડુંગળીની ખેતીના વ્યાપમાં તો સ્વાભાવિક છે કે એટલું ઉત્પાદન વધવાનું છે એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય તો નિયમ છે જ સોનાના ભાવ કે સ્ટેડી નથી રહેતા એ વધતા જ હોય છે અથવા એનું જે પણ હશે ઘટતા હોય છે એટલે સોનાને આની કમ્પેરિઝન જ ના થઈ શકે બેસિકલી ડુંગળી જ એને પેરિશેબલ આઇટમ છે એટલે આપણે બધા ધ્યાનમાં રાખવું જોઈએ કે ડુંગળી ને સોનાની કોઈ રીતે લોજિકલ નથી સરખામણી એટલા માટે ભરતસિંહ અત્યારે વચ્ચે નહીં બોલો તમે બિલકુલ વચ્ચે નહીં બોલો હું લોજિકલ આન્સર આપી રહ્યો તમને નથી કહી રહ્યો પ્રીતિ મેડમ ને અને ચેનલના દર્શકોને હું કહી રહ્યો છું એટલે પોઈન્ટ એ છે કે ઉત્પાદક તમે પછી ચિંતા કરીશો ત્યારે ડુંગળીની વાત કરો ને અને મને કરવા દો એમિશિયન છું તમે વચ્ચે ડિસ્ટર્બ નહીં કરો એ બીજી જગ્યાએ ખાંડા પાડતો અહીંયા નહીં પાડતા મને બોલવા દો એટલે પોઈન્ટ એ છે કે સ્વાભાવિક છે 33% ઉત્પાદન વધ્યું છે બીજી વસ્તુ અત્યારે થઈ છે પ્રીતિ મેડમ
કે ડુંગળીના જે હવે પછીનો જે ફાલ આવવાનો છે એકાદ મહિના પછી કે એપ્રિલ કે મે માં એ ઉનાળુ ડુંગળી હોય છે. અત્યારે જે ડુંગળી છે ને એ તરત બગડી જતી હોય છે. એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે પેલો ખેડૂત છે એને આજે વેચવી જ પડે. આ ડુંગળી છે એ સાયન્ટિફિકલી પણ આપણે જોઈ શકીએ છીએ એને સ્ટોરેજમાં રાખી શકાતી નથી. હવે પછીને જે આવશે ઉનાળુ ડુંગળી કહેવાય છે એ સ્ટોરેજમાં રહી શકે છે. અત્યારની જે લાલ ડુંગળી છે ને એ તરત જ બગડી જતી હોય છે. એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે ખેડૂત જો વેચે નહીં તો એને સ્ટોર કરી શકતો નથી. એટલે એની પાસે એક જ વિકલ્પ છે કે વેચવું. એટલે જે ભાવે હવે ડિમાન્ડ એન્ડ સપ્લાય નો નિયમ છે અને એટલા માટે આ જે શોષણખોરો છે એ મિસયુઝ કરે છે એ વસ્તુને હું સ્વીકારું છું. પણ બીજું આજે અમદાવાદમાં કે 40 રૂપિયા છે વાતમાં માલ નથી. મેં આજે જ ખરીદે છે 23 રૂપિયા હું 1 કિલો લઈ આવ્યો છું. 25 હતા મેં કીધું 23 માં પણ આપ્યું છે મને. એટલે મોટેરાના શાક માર્કેટ પણ અત્યારે 20 માં મળતી હશે. એટલે આ પોઈન્ટ આપણે આજે કોઈ પણ માર્કેટમાં જાઓ 40 રૂપિયા તો કદાચ અમેરિકામાં મળતી હોય તો એમ નોટ શ્યોર, પણ અમદાવાદમાં તો નથી. બીજી વસ્તુ એ છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાયને કારણે જે ઇસ્યુ થયા છે એમાં જે કાર્ટેલ કદાચ રસ્તા હશે એની સામે એક્શન લેવા જેવું હું માનું છું. પણ એને કારણે આ જ જવાબદાર છે કે તે જ જવાબદાર છે વાતમાં કોઈ અર્થ નથી. ફક્ત ડિમાન્ડ એન્ડ સપ્લાય પ્રોડક્શન વધ્યું છે 33% વધ્યું છે એટલે વિચાર કરો કે સ્વાભાવિક છે. અને બીજું આ જે પ્રકારનું પ્રોડક્શન છે એ ટકે એ પેરિશેબલ આઇટમ છે. તમે તમારા એમાં પણ જોઈ શકો છો MSP ની એમાં પણ કે ડુંગળીની MSP કેમ નથી થઈ શકતી તો તમને ધ્યાનમાં આવશે કે સરકારી નિયમમાં એનું બેસતું જ નથી. તો આ બધા ફેક્ટર છે એ મેજર પરિબળ છે. અને આ પરિસ્થિતિનું એક્સપ્લોઇટેશન ઘણા લોકો કરતા હોય છે જે બધે જ જોવા મળે છે. એટલે આ પરિસ્થિતિ બહુ ખરાબ છે. ખેડૂતોને દરેક સ્થિતિ સ્વીકારવું પણ હું હજી એવું માનું છું કે ખેડૂતોએ એનો વેસ્ટ કરવાને બદલે એનો સદુપયોગ થાય તો બધાને લેખે લાગશે. કસ્તુરીના કકડાટની જ્યારે જગતના તાત સાથે ક્રૂર મજાક થાય છે ત્યારે ખેડૂત જાય તો જાય ક્યાં સવાલ પૂછી રહ્યો છે કે આખરે મારો શુમાક. ને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે શૈલેષ પરમાર કે જેઓ નેતા ભાજપ છે, ચેતન ગઢિયા કે જેઓ નેતા કોંગ્રેસ છે, મારી સાથે ઉપસ્થિત છે જગદીશ આણેરાવ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ને ભરતસિંહ ઝાલા કે જેઓ ખેડૂત આગેવાન છે, ખેડૂત અગ્રણી છે. આપણે વાત કરી રહ્યા હતા જે પ્રમાણે ડુંગળીનો ભાવની વાત ચાલી રહી છે, કસ્તુરીના જે બજાર ભાવ અત્યારે હાલ ચડી જે છે તેની આપણે વાત કરી રહ્યા છીએ. શ્રી આપની પાસે આવવા માંગુ છું. ભરતસિંહ ઝાલાએ ઘણા બધા આક્ષેપો સરકાર ઉપર કર્યા અને તદુપરાંત ઘણા બધા સજેશન પણ આપ્યા છે. શૈલેષજી આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આપની ચેનલ ના માધ્યમથી ચેતનભાઈ પણ વાત કરી, ભરતસિંહ બાપુએ પણ વાત કરી અને જગદીશભાઈ એમણે પણ સરસ વાત કરી. આ ખેડૂતોનો આ જે શાકભાજીના પ્રકારનો કંદમૂળનો જે આ પાક છે એમાં એક વાત મારે ઉમેરવી છે કે કેન્દ્ર સરકારની યોજના છે ફાર્મ ટુ ફૂડ. એટલે ખેતરમાં પાકેલું ખેતરમાં જ ફૂડ બને. માનો કે ડિહાઈડ્રેશન કરવાનું છે કે જે બટેટા છે કે ડુંગળી છે એમાંથી ફાર્મ ટુ ફૂડની યોજનાનો લાભ લઈ અને ખેતરમાં ખેડૂત કંઈક ને કંઈક પ્રોસેસિંગ કરી અને પેકિંગ કરે તો પણ ફાયદો થાય, એનાથી આપણે બહાર આવી શકીએ. ડુંગળીની MSP એ શક્ય નથી એટલા માટે કે ડુંગળીને સ્ટોરેજ કરી શકાતું નથી. ભરતસિંહ બાપુ સોનાને સ્ટોર કરી શકાય છે, સોનાને સંગ્રહી શકાય છે, ઘઉંને સંગ્રહ કરી શકાય છે, બાજરો જુવાર ચણા મગફળી આનો સંગ્રહ થઈ શકે. એટલે ટેકાના ભાવે MSP ના ભાવે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી એ લઈ શકાય છે. અને આપણે રાજ્યની સરકાર કેન્દ્રની સરકાર MSP ના ભાવે ખરીદી પણ કરે છે. સ્વામિનાથન કમિટીની જે ભલામણો છે એને C2+15 હમણાં મેં વાત કરી કે પડતર ભાવ કરતા દોઢો ભાવ ખેડૂતોને આપે છે. ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં કામ કરવા માટે આ સરકાર છે. અને આ સરકારે જ આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ રત્ના માધ્યમથી ખેડૂત ટેકનોલોજીથી ખેતી કરતો થાય એ દિશામાં પણ ચાલ્યું છે. અને સહકાર વિભાગ જે કોઓપરેટિવ છે, કોઓપરેટિવ પશુપાલન અને ખેતી આ ત્રણેય એકબીજા સાથે સંકલનથી ચાલે છે ને ત્રણેય સંકળાયેલા છે. આજ દિવસ સુધી કેન્દ્રમાં સહકાર વિભાગ છે એ અલગ નહોતો, કૃષિની સાથે સંકળાયેલો હતો. એટલે ક્યાંક ને ક્યાંક સહકાર વિભાગને અન્યાય થતો હતો. એટલા માટે APMC હોય કે કોઈ ગુજકો માસોલ હોય, ઇફકો હોય કે મંડળીઓ હોય કે કોઈ પણ પ્રકારની જે કોઓપરેટિવ સંસ્થાઓ છે
એ ખેડૂતો ના સભાસદો દ્વારા ચાલતી હોય એને નુકસાન થતું હતું, પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ વિભાગને અલગ કરી અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય અમિતભાઈ શાહને જયારે સોંપ્યો છે ત્યારે ગુજરાતને ખૂબ ફાયદો થાય છે, સહકારી માધ્યમથી પણ ફાયદો થાય છે, એટલે ખેડૂતોની આવક ક્યાંક ને ક્યાંક બમણી થાય છે. મેં પહેલા પણ વાત કરી કે ડુંગળીનું ડિહાઈડ્રેશન થાય છે અને ડિહાઈડ્રેશન થઈ અને યુરોપ અને જે રશિયા ને યુક્રેનમાં મોકલવામાં આવે છે એનાથી પણ ફાયદો થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈએ એવી વાત કરી કે આગામી દિવસોમાં ટેમ્પરેચરનો વધારો થવાનો છે, 37.5 ટેમ્પરેચર થવાનું છે, એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ડરી ગયા કે જો ટેમ્પરેચર વધે તો ડુંગળી વધારે બગડે અને એની તીવ્ર વાસના કારણે એને કાઢી જ નાખવી પડે. જે રીતે દૂધ છે એ ટેન્કરમાં હોય એટલે દૂધના માલિકને એમ કે ટેન્કરમાંથી મને બહાર કાઢ નહીતર હું તમે બહાર કાઢીશ, એટલે એ પ્રકારની વાત છે. ડુંગળી પકવતો ખેડૂત છે એ ડરી જાય છે કે આ ડુંગળીને ક્યાંય સંગ્રહિત કરી શકાતી નથી. હમણાં જગદીશભાઈએ વાત કરી કે ઉનાળો ડુંગળી છે એ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સંગ્રહ કરી શકાય મેળાની વ્યવસ્થા, અને એના માટે આપણે સબસિડી પણ સરકાર આપે છે, અને એ જે મેળાની વ્યવસ્થા અને ખેડૂત છે ડુંગળી પકાવતા ખેડૂતો, માનો કે જામનગર જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, એમાં મેક્સિમમ ડુંગળી પકાવતા ખેડૂતો છે અને ડુંગળી એક વીઘાએ 400-400 મણ જેટલું આવે છે, અને આ ભાવો પ્રતિજી કાયમી નથી હોતા. અત્યારે જે ભાવો ગગડી ગયા છે એવા ભાવો કાયમી નથી હોતા. ઘણી વખત મેં કીધું ને એમ સારા ભાવો પણ ખેડૂતોને મળે છે અને અમે આશા રાખીએ છીએ કે ખેડૂત આ ભાવ ભાવથી જે પકવે છે એને ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે. ટ્રાન્સપોર્ટેશન નો ભાવ હોય એટલા પણ ભાવો મળતા નથી એ પણ અમે સ્વીકારીએ છીએ, પરંતુ આદરણીય રાઘવજીભાઈ પટેલે વાત કરી છે કે આગામી દિવસોમાં માનો કે એમએસપી થી ડુંગળી ખરીદી નથી શકાતી, પણ ડુંગળી પકવતા જે ખેડૂતો છે એને ક્યાંક ને ક્યાંક લાભ થાય એ દિશામાં ચાલવું છે. ઓકે, ચેતનભાઈ આપણી સાથે છે, ચેતનભાઈ ને પૂછે. ચેતનજી, શૈલેષભાઈ જે પ્રમાણે વાત કરી રહ્યા છે ખેડૂતની જે વાચા છે તેને ન્યાય મળશે? ચેતનજી, શૈલેષભાઈ એ બહુ લાંબી આમ કથાકારની જેમ કથા કરી અને એવું કીધું છે કે લાભ ખેડૂતોને ડબલ આવક બમણી થઈ છે ને એવું બધું ઘણું બોલ્યા છે. પણ શૈલેષભાઈ તમે ખેડૂતના ખેતરે જાઓ તો ખબર પડે, અત્યારે ખેડૂતના ખેતરમાં ખેડૂત ડુંગળી બહાર કાઢીને લેવા નથી માંગતા, એમાં ઉભા ઉભા મોલ લેતા રોટાવેટર મારી એને ખાતર કરીને ફર્સ્ટની ભૂખ કરી દેવા માંગે છે. અત્યારે તમે જે ખેડૂતોએ ડુંગળી વાવી છે એવા ખેડૂતોને ખાલી એક વખત મળો અને પૂછો કે કેટલી નુકસાની છે. મેં પહેલા વાની પહેલા વાત કરી કે ખેડૂતોએ ચોમાસા પાકની અંદર જે એને વળતર મળ્યું છે એટલું ડુંગળીમાં એને ગુમાવ્યું છે. તો આ પ્રશ્ન આપણે દર વર્ષનો છે, આ પહેલી વર્ષે એવું નથી, ક્યારેક લસણમાં હોય, ક્યારેક ડુંગળીમાં હોય, ક્યારેક લસણમાં હોય, ક્યારેક ડુંગળીમાં હોય. તો આનું સોલ્યુશન શું? તમે 2 રૂપિયા સહાય આપશો, હમણાં તમે સહાયની વાત કરી, મને 2 રૂપિયા સહાય કે કિલો 2 રૂપિયા સહાય તરફથી ખેડૂતનું પેટ પૂરાઈ જાય? એના માટે ખેડૂતને કાંઈ એક લાભ નથી થવાનો. આનું પરમિનન્ટ સોલ્યુશન કરવું પડે, નહીં તો એનો કઈ નિકાલ ન હોય. દાખલા તરીકે તમે હમણાં પહેલા વાત કરી કે અમે સહકારી માળખાની અંદર જે ખેડૂતોનું માળખું હતું એપીએમસી સહકારી માળખું, જ્યાં તમે રાજકીય માણસોને બેસાડી દીધા, રાજકીય માણસોને બેસી ગયા એની સાથે હિસાબે માર્કેટિંગ યાર્ડનું આખું તંત્ર આખું ફેલ થઈ ગયું છે અત્યારે તમે જોવો એટલે. એટલે જ હમણાં ભરતસિંહે વાત કરી, એમાં થોડી વાર પહેલા જગદીશભાઈ વાત કરી એ પ્રમાણે તમે એ જ એપીએમસી ની અંદર તમારી ડુંગળી લઈને જાઓ અને ત્યાં વેચવો, એ ડુંગળીને તમને 5 રૂપિયા 2 રૂપિયા એ લોકો વેપારી ભાવ દે, અને એ જ ડુંગળી તમે બહાર નીકળો એ જ વેપારી પાસે વેચતો હોય તો 15 રૂપિયાની વેચતો હોય. તો આ ડિફરન્સ અને આ તફાવત અને આ મોંઘવારી જે આ પબ્લિકને લાગે છે કેના કારણે છે? તમારું જે તંત્ર છે, તમારું જે અંદર બેઠેલા તમારા જે નેતાઓ છે, તમારા એપીએમસી ને જે તમે કરી લીધું છે એને રોકો. તમે નહીં રોકવામાં આવે ને તો આ રીતે ચાલવાનું છે. વચેટિયા જેને ડુંગળી પકવી છે એને 2 રૂપિયા અને જેને ખાલી લઈ અને માર્કેટિંગ યાર્ડની બહાર વેચે છે એને તમે સમજો કે એને ખાલી ઓલાને 2 રૂપિયા મળે છે જેને ઉત્પાદન કર્યું છે એને, અને જેને ખાલી લઈ અને વેચવી છે એ 10-10-15-15 રૂપિયા ગમાય છે. આ ખાલી ડુંગળીની વાત નથી, આ ધાણામાં જાઓ કે બીજી કોઈ વસ્તુમાં જાઓ, ખેડૂતોની એક મજબૂરી છે કે ડુંગળી આજે પાકે છે તો એને સાચવી શકાતી નથી, એને વેચવી પડે છે તાત્કાલિક, તો એની મજબૂરીનો લાભ ઉઠાવે છે આ એપીએમસી વાળા, તો એને રોકવો જોઈએ. એ રોકવામાં નથી આવતા, પણ એના માટે એના મુખ્ય કારણ એ છે કે એપીએમસી જયારે ખેડૂતોની સંસ્થા હતી ત્યારે આ રોકવામાં આવતું હતું, પણ હવે ખેડૂતોની સંસ્થા નથી રહી. આ માત્ર ને માત્ર એક પક્ષ ની, કોઈ રાજકીય પક્ષ ની, હું એમ જ કહેવા માંગતો ભાજપ કોંગ્રેસ ની હોવી જોઈએ. ખરેખર આ બધી સંસ્થાઓ સ્વતંત્ર હોવી જોઈએ, ખેડૂતોની સંસ્થાઓ હોવી જોઈએ, તો ખેડૂતો વિશે વિચારી શકે. પરંતુ આ કોઈ રાજકીય માણસોને હિસાબે આજે ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તો આના માટે તમારે કંઈક ને અમે દાખલા તરીકે હું તમને વાત કરું, કોંગ્રેસના વખતમાં અમે એપીએમસીમાં કે સહકારી માળખામાં અમે એટલું બધું ધ્યાન નહોતા દેતા, તમારે જેમ ઘરની નહોતી કરી લેતા, એટલે ખેડૂતોને ફાયદો થતો હતો ત્યારે. અને આપણે તો ખાલી માત્ર ને માત્ર 2 ગણી આવક 2022 ની તમે વાત કરી કે બમણી આવક થઈ ગઈ, બમણી આવક થઈ ગઈ,
તમે મને બતાવો કે 2020 ની અંદર જે ભાવ હતા, એક એક બે ત્રણ જર્સી આવી મને બતાવો કે 2020 ની 21 ની અંદર ભાવ હતા જે નરેન્દ્ર મોદીએ જયારે 2022 ડબલ આવક ની વાત કરી, એવો મને ખાલી 2-3 પાક બતાવો જેની ડબલ આવક થઈ હોય એવી. માત્ર ને માત્ર તમે ખાલી ડિબેટમાં બેસીને વાત કરો છો, એનાથી કોઈ ખેડૂતને ફેર નથી પડતો, એટલે એના માટે સોલ્યુશન લેવું પડે. મેં પહેલા પણ વાત કરી કે સોલ્યુશન લેવા માટે આપણે અટાણે જે ખેડૂતોનો જે માલ છે, જે ઉત્પાદન થાય છે, એવી રીતે ફેક્ટરીમાં અટાણે કાચો માલ ખેડૂતો બનાવે છે, તો એને આપણે કેવી રીતે નિમોલ આખું આખું વ્યવસ્થા કરી પેકિંગ કરીને વેચવું કેવી રીતે, એને માટેની આખી માર્કેટ ઊભી કરવી પડે. ખેડૂતો કીધે માર્કેટ ન ઊભી થાય એના માટે સરકારે કઈ કેવું પગલાં લેવા પડે, એવી રીતે સ્ટોરેજ કરી ડુંગળીનો પાવડર બનાવી અને પાવડર અમેરિકામાં કે કોઈ બીજા દેશમાં વેચવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય. લસણની કરીઓનું એવી રીતે પેકિંગ કરી બહારના દેશમાં વેચવામાં આવે, કારણ કે કોઈ ખેડૂત એટલો એટલો આ વસ્તુ નહીં કરી શકે. આના માટે એક સામૂહિક યુનિટ ઊભું કરવું પડશે અને ખેડૂતોને સહાય યુનિટ ઊભું કરો તો ખેડૂતોને ફાયદો થાય, નહીં તો ખેડૂતો આમનામ પતી જવાના છે. આજે ગામડાની અંદર દર દિવસે દર વર્ષે ખેડૂતો ઘટતા જાય છે. હું તમને નીતિ મેડમ એક સત્ય વાત કહેવા માંગુ છું, દરેક ડિબેટમાં એક વાત કરું છું. મેં થોડા સમય પહેલા સર્વે કર્યું હતું ગામડાની અંદર જઈ અને હું ગયો તો પોતે જ મેં સર્વે કરેલું છે, લગભગ 100 થી 150 ગામડામાં સર્વે કરેલું છે. અત્યારે ખેડૂતો માત્ર ગામડામાં ખેતી કે ખેતી કરતા હોય એવા ખેડૂતો માત્ર ને માત્ર 50 વર્ષથી ઉપરના 97% ખેડૂતો છે. 3% જ ખેડૂતો યુવા વર્ગ છે. તો આ 97% ખેડૂતો જયારે ખેતી મૂકી દે, 50 થી ઉપરની વયના છે ત્યારે ખેતીનું થાય હું, એટલે મોટું સંકટ આવવાનું છે. આમનામ જઈને તો મોટું સંકટ આવશે. ઓકે ભરતજી, આપની પાસે આવવા માંગુ છું. ખાસ જગદીશભાઈ ને મારે કહેવા માંગુ છું કે જગદીશભાઈ, ગુજરાતની અંદર ટોટલ 54 લાખ ખેડૂતો છે અને 1.5 કરોડ સર્વે નંબર છે. એની અંદર દર વર્ષે ઘઉં, જુવાર, બાજરી, કપાસ, ડુંગળી, લસણ અને મગફળી એ વગેરે વગેરે ઉત્પાદન થાય છે. બીજા દેશમાં અને બીજા રાજ્યોની અંદર ભાવ નિયંત્રણ કાયદો છે અને સમગ્ર દેશમાં જયારે ભારત દેશ આઝાદ નહોતો, જયારે રાજાશાહી હતી ત્યારે ભારતમાં ભાવ નિયંત્રણ કાયદો હતો. કોઈ પણ વેપારી 1 રૂપિયો એકાનો નફો લઈ શકે. આજે તમે જે વાત કરી કે મહુવાથી ડુંગળી જે આવે છે અને અમદાવાદ એપીએમસી માં 27 રૂપિયા આજે હરાજી થઈ અને બોપલમાં 38 રૂપિયાથી 40 રૂપિયા વેચાણી, આજ હરાજી જો મહુવામાં ભાવનગરમાં જ્યાં ડુંગળી થાય છે ત્યાં કહી દે કે ભાઈ લઘુત્તમ 20 રૂપિયાથી હરાજી કરવાની, 20 રૂપિયા કિલો, 22 રૂપિયા કિલો એમ ઘટતા ઘટતા જાય. તો આનો બીજો ભાવ નિયંત્રણ કાયદો હોય તો ખેડૂતો પાસેથી 15 રૂપિયા ખરીદો અને 6 પૈસા નફો લઈ અને અમદાવાદમાં તમે 18 રૂપિયા કે 12 રૂપિયા 15 રૂપિયા વેચો તો ખેડૂતોને ફાયદો થાય અને જે શહેરી જનતા કે ગ્રામીણ જનતા જે લૂંટનો ભોગ બને છે એનો બને. એટલા માટે મારું કહેવું છે ભાવ નિયંત્રણ કાયદો હોવો જોઈએ. મગફળી તમે 1100 માં ખરીદી લીધી અને તેલના ડબ્બાના થાય ને 100 રૂપિયા થઈ ગયા. ગઈકાલે માનનીય વડાપ્રધાનશ્રીએ 13મો હપ્તો જે નાખ્યો એ બદલ મારો ફોન આવ્યો, મેં આભાર માન્યો કે વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું કે 12 કરોડ લોકોને 2000 રૂપિયાનો હપ્તો આવ્યો. પરંતુ આજે શૈલેષભાઈને 2000 રૂપિયા એમના ખાતામાં આવ્યા પણ એમની 2 લાખની ડુંગળી જે હડી ગઈ એના માટે શું વ્યવસ્થા છે. હું કોઈ પક્ષ સાથે સંકળાયેલો નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે આદિ અનાદિ કાળથી જે સંસ્કૃતિ વ્યાપાર એ એક નિયમ અને નીતિ નિયમો હોવો જોઈએ. તો નીતિ નિયમ એવો હોવો જોઈએ કે ભાવ નિયંત્રણ કાયદો હોવો જોઈએ. ખેડૂત પાસેથી રૂપિયા ખરીદો અને 100 રૂપિયા વેચો. અત્યારે ખેડૂત પાસેથી મફતમાં ખરીદો અને 40 રૂપિયા વેચો એ છે. મગફળી એટલે પ્રીતિબેન અત્યારે અમને કહો તમે ઘઉં શું ભાવ વેચો છો અમદાવાદમાં? બજારમાં 400 રૂપિયા ઘઉં વેપારીઓ ખરીદે છે અને અમદાવાદમાં 800 રૂપિયા ઘઉં છે. ચોખા, ડાંગર, એટલે લાંબા ગાળે અભ્યાસ કરવો જોઈએ. ખાલી ખેડૂતોની લાશો, ખેડૂતો પત્ની પત્ની અને બાળકો આત્મહત્યા કરેલા ખેડૂતના ઘેરે તમે કેટલા ઘેરે ગયા છો? મેં 6.5 હજાર આપઘાત કરેલા ખેડૂતોને બહેનોને મળ્યો છું અને ડેટા સાથે ટોટલી જે મૂળ સમસ્યા છે એનો ઉકેલ લાવવા માટે આપણે મહેનત કરી છીએ. અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. મને કારણ છો કે મારેથી વાત કેવી હતી એ ભરતસિંહ બાપુ અને ચેતનભાઈ કરી દીધી. કઈ કહું છે શૈલેષભાઈ પણ કરી. ટેમ્પરેચર ડુંગળી છે ને બહુ સેન્સિટિવ પ્રકારનું પ્રોડક્શન છે. હું બિલકુલ ટોપિક ઉપર જ બોલું છું. હવે આજે છાપામાં જે કે 140 વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી ફેબ્રુઆરીમાં પડી ભારતમાં,
અને આનો ઇમ્પેક્ટ એવો આવ્યો કે ગરમીથી શાક ડુંગળી બગડી જાય છે, એટલે ખેડૂતોએ ખૂબ ઉતાવળ કરીને એ વહેલા પણ કાઢી લીધી છે અને એટલે પણ એ વધુ માર્કેટમાં આવ્યું છે. એટલે એક ઇસ્યુ આપણે બધાએ કન્સિડર કરવો જ જોઈએ. એટલે આ જે આંધ્રપ્રદેશ કે મહારાષ્ટ્ર કે ગુજરાત છે, જે ડુંગળીના મેજર પ્રોડક્શન ત્યાં થાય છે, તો ત્યાં ઇસ્યુ આવ્યો છે, તો ગરમી એક ફેક્ટર છે, આપણે કન્સિડર કરવું જોઈએ. બીજું બધાએ કીધું એપીએમસી છે કે કાયદો છે, હું બિલકુલ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મહુવાના ખેડૂતોને કેટલાક કોંગ્રેસી નેતાઓ ત્યાં દિલ્હી લઈ ગયા હતા, જાટ લોકો પણ યુપી જાટ બેલ છે ત્યાંથી લઈ ગયા હતા, પછી ચૂંટણીઓ થઈ શું થયું બધાને ખબર છે. એટલે ખેડૂતોના નામે જે આવું કરનારા છે ને એમને બહુ ચેતી જોયું. ખેડૂતોએ પણ ધ્યાનમાં રાખવું છે કે ક્રૂઝ કરી ધેટ ઇઝ ફાઇન, એ પછી અક્ષરધામ જઈને પાછા આવ્યા હતા, ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ પોઈન્ટ શું છે કે જેમ ભરતસિંહે કીધું કે બાકીના જે મિત્રોએ કીધું છે કે લો, તો ફાર્મ લો છે જેમણે સ્ટડી કર્યો હતા ને, તેમાં ત્રણ લો હતા. એમાં પહેલો લો છે ને એપીએમસી ને લગતો જ હતો, ત્યારે બધા ડુંગળી લઈને ક્યાં જાય, તો એપીએમસીમાં જાય. કાયદો એવો બનાવ્યો હતો ફાર્મ લો ફાર્મર્સ માટે જ હતો, તો એના એડવાન્ટેજ માટે હતો. એમાં શબ્દ લખેલો કે એમના લાભ માટે છે, તો એમાં એને ફ્રીડમ હતું કે ગમે ત્યાં વેચી શકે. અત્યારે કોઈ વાત કરી કે એપીએમસીમાં ચાર્જ 10 રૂપિયા છે, બહાર જાવ તો 20 રૂપિયા પેલો વેચે છે, તો ખેડૂતને ફ્રીડમ હતું કે તું ગમે ત્યાં જઈ શકે વેચવાનું. એટલે એની પ્રાઇસ ફેક્ટર વોઝ ડિસાઇડેડ બાય ધ ફાર્મર. એ છૂટ મોદી સરકારે આપી હતી અને એ પણ લગભગ 22 વર્ષ પહેલાના ડિમાન્ડ હતી. સ્વામિનાથન કમિશનની જે એમણે C2+50ની વાત કરી એ પણ એમાં ઇન્ક્લુડ થઈ ગયું હતું. પણ જે સ્થાપિત હિતો છે, જે દેશ વિરોધી તત્વો છે, જેમણે આ 1 વર્ષ સુધી દેશનો કચ્છર ઘાણો આવ્યો, તો એ લોકોને જો કે પોલિટિકલ આન્સર મળી ગયો છે. હું પડવા માંગતો નથી, હું ફક્ત ચિત્ર પ્રસ્તુત કરું છું કે ફાર્મ લોસ હતા એ બેસ્ટ સોલ્યુશન હતું. એમાંનો બીજો લો એવો હતો કે અત્યારે કોઈ વાત કરી કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અને કોઈએ બીજી પણ આપણે શૈલેષની વાત કરી કે શું ખેડૂત છે ને એ ફૂડ પ્રોસેસિંગ સાથે ડાયરેક્ટ લિંક થઈ શકતો હતો, એમાં એક પ્રોવિઝન હતું. તો એને કારણે કોઈ પણ આ ડુંગળીની વાત ચાલે એટલે એની ઉપર વાત કરી, તો ડુંગળી છે ને બધે જ ખવાય છે, 12 મહિના ખવાય છે અને એની ઘણી બધી ફૂડ આઈટમ્સ પ્રોસેસિંગમાં એક જ મળી. તો આ કાયદો હતો, એનો કાયદાનો આમાંથી કોણે વિરોધ કર્યો હતો અને શા માટે કર્યો હતો અને લોસ છે એ આજ જે થાય છે ને એનું કારણ મૂળમાં આ છે કે ફાર્મરોને કોંગ્રેસ અને બાકીના તત્વોએ ખેડૂત વિરોધી વલણ લઈને એમના પોતાના સ્વાર્થગત એક પોલિટિક્સ માટે એને હોલ્ડ ઉપર રાખવા પડ્યા અને એટલા માટે ખેડૂતોને નુકસાન જાય છે. તો કાયદો તો હતો જ, એટલે એ થવા નહીં દીધો, એના માટે જે જવાબદાર છે એમને પોતે વિચાર કરવો જોઈએ. હું એક જવાબ આપું છું. મારા વડીલ મિત્ર જગદીશભાઈ ને કદાચ ખબર નહીં હોય કાયદાની અંદર રાખવું, એને ભલે વિશ્લેષણ યા પણ વિશ્લેષણ જે વાંચ્યું નહીં હોય, એ કાયદાની અંદર તમને દાખલો આપું કે દિશાની અંદર જે બટેટાનું જે લાલ બટેટાનું જે તમે કાયદાની વાત કરો છો, મેં સ્ટડી કર્યો છે એટલે હું નહીં કરતા. હું તમને દાખલો હું તમને કાયદામાં નુકસાની છે એની તમને વાત કરું છું. હા એની કરો ને, એની ક્યાં ના પાડી, પણ કાયદાનું જ્ઞાન નથી હું ના કહેતા. મને મેં વાંચેલું છે, મારી પાસે અત્યારે છે જ, એટલે એવું ના કરો. શબ્દો બીજા ના પાડો ભાઈ, મારા માટે પાછા પડવાની વાત ના કરો જતનભાઈ. એમ પછી તમે સાચી વાત એના માટે શૈલેષભાઈ, હું શૈલેષભાઈ અત્યારે ડિબેટ હું ડુંગળી માટે નહીં છે, નતર હું આખે આખી ડિબેટ જગદીશભાઈ આઈ જે કાયદાની જે કાયદાને ત્રણ કાયદા છે એના વિશે ડિબેટ આખે આખી કરી શકું એમ છું. પણ હું આખી ડિબેટ અત્યારે કરીશ, આખી ડિબેટ એમાં પૂરી થઈ બરોબર. ખાલી એવું ખાલી દાખલો આપું છું, હું બિલીવ કરું, દાખલો આપું તમને. તમે મારી વાત સાંભળશો, દાખલો સાંભળશો, તમે મારી વાત સાંભળો. હવે એક મિનિટ, દિશાની અંદર મતલબ એક બટેટા વાવ્યા હતા ખેડૂતોએ અને પેપ્સિકો કંપનીએ બટેટાનું વાવેતર કરવા માટે ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આપેલું હતું. એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં નક્કી થયેલું હતું કે આ બટેટા થાય એટલે પેપ્સિકો કંપની લઈ જાય અને બધાને ખબર છે એમાં ખેડૂતોને શું થયું હતું, આખે આખું છાપામાં મીડિયામાં બધે આવ્યું હતું. એની અંદર બનાવે એવો બહેનો કે બટેટાનું ઉત્પાદન થયું અને પેપ્સિકો કંપની વાળા નક્કી કરેલું હતું બટેટાનું આ રીતનું ઉત્પાદન થવું જોઈએ, આવડું બટેટું સાઈઝ નું હોવું જોઈએ, આખે આખું પ્રોસેસ નક્કી થયેલા નિયમો હતા. એ મુજબ બટેટાનું ઉત્પાદન થયું, ખેડૂતોને પેપ્સિકોન મતી વાળા પેપ્સિકો કંપની વાળા બટેટા લેવા માટે ખેડૂતના ખેતરમાં ખેડૂતની વાડી આવ્યા અને એ બટેટા લીધા. એમાં નાના બટેટા પેપ્સિકો કંપની વાળા નાના બટેટા જે સાઈઝ નાની હતી એ કાઢી નાખ્યા કે આ બટેટા નહીં ચાલે તમારે, અમે જે વ્યવસ્થિત ક્વોલિટી વાળા બટેટા એ લેવું અને એ બટેટાનું પત્ર લઈ ગયા, નાના બટેટા ખેડૂતોને પાછા આપી દીધા. હવે ભાઈનું એવું, હવે ખેડૂતોને બટેટા પાછા મળેલા હતા એ માલ તો એને વેચવો તો પડે ક્યાંક ને ક્યાંક, એટલે ખેડૂતોએ એ માલ વેચી અને બીજા ખેડૂતોને આપ્યો અને એક ખેડૂતોએ એ માલનું વાવેતર કર્યું
અને પેપ્સિકોન બટેટા જે બટેટા લાલ બટેટા આવે ને વાવેતર કર્યું એ વાવેતર કરવાના હિસાબે કંપની વાળાએ પેપ્સ આ એક કોર્ટમાં ગયેલો કિસ્સો છે કે પેપ્સિકોન કંપની વાળાએ એ ખેડૂત ઉપર 1 કરોડનો દાવો માંડ્યો 1 કરોડનો કે અમારું બિયારણ આ ખેડૂતે હુકમ વાયું અમને પૂછાવું હવે આવો બનાવ બન્યો આ ખેડૂતને બચાવવા માટે લગભગ ભરતસિંહ ગયા ખેડૂત આગેવાન થકી ખેડૂતને બચાવવા માટે અને કોર્ટમાં બધા ખેડૂત આગેવાનો લઈડા અને ખેડૂતને બચાવ્યો હવે એક કિસ્સાને તો જો આવો કિસ્સો બનતો હોય તો આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જો આવી જાય અને આવા કિસ્સા બને તો કોણ રોકવા માટે એનું ઉભું છે બીજી વાત એ કરું કે આજે એક વેપારીઓ લૂંટે છે જેવી રીતે એવી મોટી કંપની આવી લૂંટવા માટે તેને રોકવા માટે કોણ છે અત્યારે નાના નાના વેપારી તમે રોકી નથી શકતા તો મોટી કંપનીઓ જયારે ખેડૂતને લૂંટવા માટે માર્કેટમાં આવશે તો એને કેવી રીતે રોકશો તો એના માટે સોલ્યુશન પરમિનન્ટ સોલ્યુશન છે તમારી પાસે કરવું હોય તો સરકાર તમે તમારી રીતે ચલાવો ને તમે તમારી રીતે આખું ઉત્પાદન કરીને આખું પ્રોસેસિંગ કરીને વેચો ને તમને કોણ ના પડે કંપનીને હુકમ નાખો છો જેવી રીતે અદાણી વરાઈ અને જેવી રીતે અલગ અલગ પ્રકારના ડમી બનાવીને દેશને લૂંટવામાં આવ્યો છે એવી રીતે નવી નવી કંપની આવી લૂંટવામાં આવશે કોણ રોકવામાં આવશે એના માટે તો આના માટે અમે વિરોધ કર્યો હતો અમને કોઈ એવો શોખ નતો કોઈને વિરોધ કરવામાં અને એના માટે ઘણા ખેડૂતોએ શહાદત એના માટે પોતે મોત પોતે એની જગ્યા પર મરી ગયા કેવી રીતે જે ચેતનજી અનમ્યુટ થયો છે જી અનમ્યુટ કર એના માટે બીજા કઈ વર્ષ લગી ખેડૂતોએ પોતાના ઘર બહાર મૂકી એ કોઈ પક્ષના કે કોઈ કોઈ અલગ માણસો નતા કોઈ ખાલિસ્તાની માણસો નતા એક એક વર્ષ લગી પોતાનું ઘર બહાર છોડી ને રોડ રસ્તા ઉપર આવેલા ખેડૂત હતા એમાં બધાએ કોઈ રાજકીય માણસો નતા કદાચ 5-6% રાજકીય માણસો હોય હું એમ કહું પણ એટલા બધા રાજકીય માણસો નતા જે એટલા બધા ખેડૂતો રાતના દિવસ એક દરા બેઠા તાજ તડકામાં બેઠા તો કાંઈ કઈ છે આપણે એવું નક્કી કરી લે ખેડૂતો એ કાયદાનો વિરોધ કર્યો તદ્દન ખોટો હતો એના માટે કાંઈ હતું નહીં પણ એમાં કાંઈક નુકસાની એ છે તો જ એટલા બધા ખેડૂતો વિરોધ કરે ને કે થોડાક એટલા બધા વિરોધ તમે બતાવો આવો ભારત દેશનું ઇતિહાસની અંદર આવડું મોટું આંદોલન હેલું હોય તો એક આંદોલન બતાવો એ આવડું મોટું એક ઇતિહાસની અંદર આવો એક વર્ષ દિવસ લગે આંદોલન હેલું એવું આંદોલન એક બતાવો ભરતજી બહુ ભરતજી બહુ સાચો આજની ડિબેટનો જે મુખ્ય ઉદ્દેશ છે કે દેશમાં ખેત ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન કેમ જાય છે એનો 100 વાત નહીં એની એક જ વાત હોય જ્યાં સુધી સમગ્ર દેશમાં લઘુત્તમ વેતન કાયદો છે કે લઘુત્તમ વેતનથી ઓછું ફેક્ટરીનો માલિક આપે તો એને 6 મહિનાની સજા થાય ધારાસભ્યોનો પગાર સંસદ સભ્યોનો પગાર જે લોકોનો પગાર આવશે એના 1/4 ભાગની આવક ખેડૂતો પતિ પત્નીને બાળકોને મળી જાય એવી વ્યવસ્થા હોવી જોઈએ એવી વ્યવસ્થા માટે સમગ્ર દેશમાં એક કાયદો હોવો જોઈએ કે પતિ પત્ની અને બાળકો અને મજૂરો જે 10 વીઘામાં મહેનત કરે છે તો એ મહેનતનો ખર્ચ અને એનો ઉત્પાદન અને એને આવક જાવકને હિસાબ કરી અને ઉત્પાદનના ભાવ નક્કી કરવા જોઈએ આજે આ મોટા મોટી જે દેશને સમગ્ર દેશની સમસ્યા છે કે ઉત્પાદન ખેડૂત કરે અને ભાવ બીજા નક્કી કરે આજે શાકભાજી વેચવાવાળા બેન શાકભાજીનો ભાવ એ નક્કી કરે છે જ્યારે ઉત્પાદન ડુંગળીનું ઉત્પાદન ખેડૂત કરે અને ભાવ માર્કેટિંગ યાર્ડમાં 4-5 વેપારીઓ નક્કી કરે 10 પૈસા 25 પૈસા ને રૂપિયાથી તો આ જે વ્યવસ્થા બદલાવ માટે ના જાતના કે પક્ષાપક્ષીના ભેદભાવ છોડીને અનાજ પકવતો ડુંગળી પકવતો કે ઉત્પાદન કરતો ખેડૂતને પૂરા ભાવ મળે અને બજારમાં બહેનોને જે મોંઘવારીનો અને ફુગાવાનો જે માર પડે છે એ માર ન પડે એવી સુવ્યવસ્થા માટે સર્વસંમતિથી કાયદો બનાવવો જોઈએ જ્યાં સુધી આ કાયદો નહીં બને ત્યાં સુધી હું તમે ગમે એટલી બમાલ કરશું એનો કોઈ વિગત નથી અને પંચાલભાઈને મારે કહેવું છે કે ત્રણ કુશળી કાયદા બનાવ્યા એમાં ભારત સરકારનું 1 પૈસાનું મૂડીરોકાણ નહોતું કોઈ પણ કાયદો બને એમાં સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું મૂડીરોકાણ હોય તો આ ત્રણ કાયદામાં સરકારનું કયું મોદી મૂડીરોકાણ હતું નરેન્દ્રભાઈ મોદી સાથે 2003 થી હું સાથે હતો અને ટોટલી આ જે લૂંટ ચાલી રહી છે એ લૂંટની સામે વ્યવસ્થા પરિવર્તન એ જ વિકલ્પ છે ઓકે શૈલેષજી ચેતનજી જગદીશજી ભરતજી અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ પરંતુ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કસ્તુરીના કકડાટની જે મહેમાન ગણ હતા તેમણે પોતાની વાત મૂકી કાયદાની વાત કરી તદુપરાંત ફાર્મ ટુ ફૂડની વાત કરી તદુપરાંત કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરી પરંતુ આ બધાના જ્યારે નીચોડની વાત આવે છે ત્યારે અંતે નીચોડ એક જ આવ્યો છે કે ખેડૂતો પરેશાન છે
મોંઘવારીનો એક તરફ માર વાગી રહ્યો છે ત્યારે પડતા પર પાટા સમાન જે પ્રકારે 166 કિલોના 10 રૂપિયા આપીને મજાક ઉડાવવામાં આવે છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો 512 કિલો ડુંગળીના ફક્ત 2 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોની જે ક્રૂર મજાક થઈ રહી છે અને જે પ્રમાણે ખેડૂત પૂછી રહ્યા છે કે જાય તો જાય કહાં, કારણ કે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. સહાયની વાત કરવામાં આવી રહી છે પરંતુ એ સહાય ક્યારે મળશે તેની પણ તેઓ રાહ જોઈને બેઠા છે. આશા એવી જ રાખીએ છીએ કે સરકાર ખેડૂતો તરફ જોવે, કારણ કે એ જગતનો તાત છે. સરકાર તેમની સમસ્યાનું સમાધાન લાવે તેવી આશા સરકાર તરફથી રાખી રહ્યા છે. ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.